નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમેશ વાગડિયા આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું આજનો આ લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે જે બારમા ધોરણનું પહેલું ચેપ્ટર છે સજીવોમાં પ્રજનન એના પરનો પાંચમો લેક્ચર છે આજ સુધીમાં આપણે આ ચેપ્ટરના અગાઉ ચાર લેક્ચરો જોઈ ગયા છીએ જેની અંદર આપણે સજીવોમાં જોવા મળતી પ્રજનનની પદ્ધતિઓની સામાન્ય માહિતી વિશે વાત કરી છે અલિંગી પ્રજનન વિશે વાત કરી છે વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાનસ વાનસ્પતિક પ્રજનન જે એક પ્રકારની અલિંગી પ્રજનનની પદ્ધતિ છે પાર્થેનોજીનેસિસની આપણે વાત કરી ગયા છીએ ત્યાર પછીના લેક્ચરમાં આપણે લિંગી પ્રજનન વિશે વાત કરી છે લિંગી પ્રજનનની સામાન્ય માહિતીઓ વિશે વાત કરી છે લિંગી પ્રજનન દરમિયાન થતી વિવિધ ઘટનાઓ વિશે વાત કરી છે પૂર્વફલન ઘટનાઓ હોય ફલન ઘટનાઓ હોય પશ્વફલન ઘટનાઓ હોય એના વિશે વાત કરી છે ગયા લેક્ચરની વાત કરીએ મતલબ ચોથા લેક્ચરની વાત કરીએ તો એની અંદર આપણે પૂર્વફલન ઘટનાઓની વાત શરૂ કરી હતી લિંગી પ્રજનનમાં પૂર્વફલન ઘટનાઓમાં ફરી પાછી બે પેટા ઘટનાઓ છે એ પડે છે બે પેટા ઘટનાઓમાં એક પહેલી જે ઘટના છે એને આપણે જન્યુનું જનન ગેમેટોજિનેસિસ તરીકે ઓળખીએ છીએ બીજી જે ઘટના છે એને જન્યુનું વહન તરીકે ઓળખીએ છીએ ચોથા લેક્ચરમાં આપણે જન્યુ જનનની પ્રક્રિયાની વાત કરતા હતા જન્યુ જનનની પ્રક્રિયામાં આપણે બે મુદ્દાઓ વિશે વાત કરી ગયા છીએ એક જન્યુ કઈ રીતે નિર્માણ પામે છે એના વિશે બીજી બાબત સજીવોની જાતીયતા એના વિશે કે ભાઈ કયા પ્રકારે સજીવોની અંદર જાતીયતા નક્કી થતી હોય ઘણા સજીવો છે એ માત્ર જાતીય સજીવ તરીકે વર્તતા હોય જેની અંદર માત્ર પ્રજનન અંગો આવેલા હોય ઘણા સજીવો છે એ માત્ર માતૃ પ્રજનન અંગો તરીકે અંગો ધરાવે છે તો એ માતૃ સજીવ તરીકે વર્તે છે ઘણા એવા સજીવો હોય કે જે બંને અંગો ધરાવે છે તો એ દ્વિલિંગી તરીકે વર્તે છે પહેલા બંને એકલિંગી તરીકે ઓળખાય છે તો આ પ્રકારે એક સદની વનસ્પતિઓ હોય વનસ્પતિઓના સંદર્ભમાં વાત કરીએ તો એક સદની વનસ્પતિઓ હોય કે જેની અંદર બંને પ્રજનન ચક્રો છે એક જ વનસ્પતિમાં આવેલા હોય દ્વિસદન દ્વિસદની વનસ્પતિ હોય કે જેની અંદર બંને પ્રજનન ચક્રો છે એ બે અલગ અલગ વનસ્પતિ પિતૃ પર આવેલા હોય તો આ બધા જ પ્રકારની માહિતી અગાઉ જા સજીવની જાતીયતામાં આપણે લીધી છે જન્યુ જનનની પ્રક્રિયામાં હજી એક મુદ્દો આપણે બાકી છે જે ગયા લેક્ચરમાં આપણે જોયો નથી જેનાથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરવાના છીએ તો એ મુદ્દો કયો છે એના પર જઈએ તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે જે લિંગી પ્રજનનની પહેલી ઘટના છે પૂર્વફલન ઘટના એનો પહેલો તબક્કો છે જેને જન્યુ જનન આપણે કહીએ છીએ એ જન્યુ જનનની અંદર જે પેટા ઘટના થાય છે કે જન્યુ નિર્માણ દરમિયાન થતું જે કોષ વિભાજન છે આનાથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરવાની છે જન્યુ જનનની અંદર આની પહેલાંની બે બાબતો વિશે વાત કરી ગયા છીએ આ ત્રીજી બાબત છે જેનો સમાવેશ જન્યુ જનનની અંદર થાય છે કે ભાઈ કોઈ પણ સજીવ જે લિંગી પ્રજનન કરે છે તો એણે લિંગી પ્રજનન કરવા માટે ફરજિયાતપણે જન્યુઓનું નિર્માણ કરવાનું છે તો જન્યુઓનું નિર્માણ કયા પ્રકારની કોષ વિભાજનની પદ્ધતિથી થાય છે એ અગત્યની બાબત છે તો એ આપણા બધાના ધ્યાનમાં હોવી જોઈએ એટલે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો લેક્ચરની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે કઈ બાબતને ધ્યાનમાં લેશું તો આપણે જાણીએ છીએ કે ભાઈ જે વિષમ જનયુક જાતિના પ્રાણીઓ હશે અથવા તો સજીવો હશે આપણે અહીંયા પ્રાણી એવો શબ્દ ન વાપરતા સજીવ એવો વાપરીએ છીએ કારણ પ્રાણીની વાત કરીએ તો માત્ર પ્રાણીઓ આવશે પણ સજીવ એવો શબ્દ તમે બોલો તો એની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ બંને આવી જશે એટલે આપણે સજીવ એવો શબ્દ વાપરીએ કે ભાઈ વિષમ જન્યુક જે જાતિના સજીવો છે એમાં બે પ્રકારના જન્યુઓનું નિર્માણ છે એ ફરજિયાત છે બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થતું હોય નરજન્યુનું અને માદાજન્યુનું આવા બે પ્રકારના જન્યુનું નિર્માણ છે એ દરેક વિષમ જન્યુ જે જાતિનો સજીવ છે એની અંદર થાય એ વનસ્પતિ હોય તોય ભલે એ પ્રાણી હોય તોય ભલે એ બંનેની અંદર આવા બે પ્રકારના જન્યુનું નિર્માણ છે એ થતું હોય હવે પ્રશ્ન આપણા મગજની અંદર એવો થાય કે ભાઈ તો શું સમજન્યુ કશે એની અંદર નર અને માદાજન્યુનું નિર્માણ નહીં થતું માદાજન્યુનું નિર્માણ નહીં થતું હોય હા એની અંદર પણ થાય છે પણ આપણે ગઈકાલે વાત કરી ગયા અથવા તો ગયા લેક્ચરની અંદર વાત કરી ગયા કે એ એવા જન્યુઓ છે કે જે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ એકદમ સમાન છે એટલે તમે કે માદાજન્યુ એવું અલગ નથી પાડી શકતા એટલે આપણે માત્ર વિષમજન્યુ કેવો શબ્દ અહીંયા વાપરો છે સમજન્યુ કેવો શબ્દ નથી વાપરો બાકી એની અંદર પણ નરજન્યુ માદાજન્યુ એનું નિર્માણ થતું જ હોય છે આગળ વાત કરીએ આપણે તો આ જે જન્યુક જાતિના સજીવોની અંદર જન્યુનું નિર્માણ થાય છે જે નરજન્યુ અને માદાજન્યુ તરીકે હશે એ જન્યુની ખાસિયત છે એ ફરજિયાતપણે એકકીય જ હોય એન પ્રકારના જ હોય એક કીય કોને કહેવા તો ભાઈ એવો કોઈ પણ કોષ કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા છે એ પોતાના પિતૃકોષ કરતાં અડધી હોય એને એકકીય કોષ તરીકે ઓળખવામાં આવે દરેક પ્રકારનો જન્યુ છે એ હંમેશા કેવો હોય તો ભાઈ એકકીય જ હોય છે આગળ વાત કરીએ પરંતુ આ જે જન્યુને બનાવતા કોષો હશે જન્યુ જે કોષમાંથી બનતા હશે એ કોષને જન્યુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે શબ્દ યાદ રાખજો આગળ પણ આવશે લેક્ચરમાં ત્યારે ફરી પાછો સમજાવીશ પણ યાદ રાખજો કે જે કોષમાંથી જન્યુનું નિર્માણ થાય છે એને જન્યુ માતૃકોષ તરીકે આપણે ઓળખીએ તો એ જન્યુ માતૃકોષ છે એ એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે જન્યુ દરેક વખતે ફરજિયાત એકકીય હશે પણ એ જન્યુ જે કોષમાંથી બને છે એ કોષ એકકીય અથવા તો દ્વિકીય હોય શકે એ જરૂરી નથી કે દરેક વખતે દ્વિકીય કોષ છે એ જ હોય ને એમાંથી જ એકકીય જન્યુ બને ઘણી વખત એવા સજીવો હશે કે જે પોતે એકકીય કોષો ધરાવે છે ને એની અંદરથી જન્યુનું નિર્માણ થતું હોય મતલબ આપણે એવું કહી શકીએ કે પિતૃકોષો કે જેમાંથી જન્યુનું નિર્માણ થાય એ એકકીય પ્રકારનાય હોઈ શકે અને એ દ્વિકીય પ્રકારના પણ હોઈ શકે પણ જન્યુ હંમેશા કેવા હોય તો કે ભાઈ જન્યુ હંમેશા એકકીય પ્રકારના જ હોય છે ઓકે હવે આ જે જન્યુ સજીવમાંથી નિર્માણ પામે છે દ્વિકીય સજીવમાંથી નિર્માણ પામે છે એના સંદર્ભ આગળ માહિતીની વાત કરીએ તો એવો એવો કોઈ કોઈ પણ પણ પિતૃકોષ અથવા પિતૃ કે જે પોતે બંધારણ ધરાવે છે જે પોતે એકકીય છે પિતૃ એકકીય છે એની અંદરથી જે એકકીય જન્યુનું નિર્માણ થવાની પ્રક્રિયા છે એ સમવિભાજન દ્વારા થશે હવે એવું શું કામ થશે તો સમજો કે પિતૃ છે એની અંદર રંગસૂત્રની સંખ્યા એન છે અને જન્યુમાં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી હોવી જોઈએ એન હોવી જોઈએ જો અહીંયા તમે એમ કહો કે સમવિભાજન નથી થતું અર્ધિકરણ થાય છે તો અર્ધીકરણથી શું થાય તો ભાઈ આ છે એન તો અહીંયા શું થઈ જાય એન બાય ટુ થઈ જાય તો ક્યારેય પણ કોઈ પણ કોષમાં રંગસૂત્રની સંખ્યા એન બાય ટુ ન હોઈ શકે એ કેટલી હોય તો ભાઈ એન હોઈ શકે બરાબર એટલે હંમેશા જે એકકીય પિતૃ છે એ એકીય પિતૃની અંદરથી જન્યુનું નિર્માણ થતું હોય તો એ ફરજિયાતપણે કયા પ્રકારના કોષ વિભાજન દ્વારા થશે તો એ હંમેશા સમવિભાજન પ્રકારના કોષ વિભાજન દ્વારા થતું હોય છે હવે આ માહિતીની વાત કરીએ તો બીજો એક પ્રશ્ન તાત્કાલિક મગજની અંદર એવો આવે તો શું એવા સજીવો કે જે એકકીય છે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા ક્યારેય થતી જ નહીં હોય એની અંદર દરેક વખતે સમવિભાજન જ થવો છે જો અહીંયા પીડીએફમાં પ્રશ્ન મેં લખી દીધો છે કે જેથી કરીને આપણા બધાના ધ્યાનમાં આવે એનસીઆરટીએ પણ આપણને આ પ્રશ્ન પૂછ્યો છે કે શું એનો અર્થ એવો થાય છે કે એકકીય સજીવોમાં ક્યારેય પણ અર્ધીકરણ જોવા મળશે જ નહીં અથવા તો શું એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા મળશે આવો પ્રશ્ન એનસીઆર એનસીઆરટીએ આપણને કર્યો છે

હવે એમાં એકવિધ જીવનચક્ર ખાસ કરીને કોની અંદર જોવા મળતું તું તો ભાઈ એકવિધ જીવનચક્ર એકાંગી વનસ્પતિઓમાં જોવા મળતું તું એકાંગી અને દ્વિયંગી વનસ્પતિઓની અંદર જોવા મળતું તું ખાસ કરીને હવે એકાંગી અને દ્વિયંગી વનસ્પતિઓ તરીકે મુખ્યત્વે કોણ હોય તો ભાઈ વિવિધ પ્રકારની લીલ છે ને એ એકાંગી વનસ્પતિઓની અંદર આવે હવે આવી એકાંગી વનસ્પતિઓની ખાસિયત શું હોય તો ભાઈ આવી એકાંગી વનસ્પતિઓની ખાસિયત છે કે એનો મુખ્ય વાનસ્પતિક દેહ અથવા પિતૃદેહ કેવો હોય એકકીય એન પ્રકારનો હોય યાદ રાખજો કે જે લીલ છે સામાન્ય લીલ છે જે એકાંગી વનસ્પતિઓ છે એનો મુખ્ય વાનસ્પતિક દેહ છે એ કેવો હોય એકકીય હોય એન પ્રકારનો હોય હવે એ એકકીયના જીવનચક્રને આગળ જોઈએ તો એ એકકીય સજીવ છે એ પ્રજનન કરવા માટે લિંગી પ્રજનન કરે છે એટલે ફરજિયાત છે કે એણે જન્યુ બનાવવા જ પડશે તો મતલબ જુઓ આ દિશામાં ચક્રને આગળ વધારીએ તો અહીંયાથી એણે જન્યુનું નિર્માણ કર્યું છે આ જે જન્યુજનક લખ્યું છે એ લીલ છે લીલનો મુખ્ય વાનસ્પતિક દેહ અથવા પિતૃ છે એ પિતૃએ લિંગી પ્રજનન કરવાના હેતુથી જન્યુઓનું નિર્માણ કર્યું પિતૃ કેવો હતો એન હતો જન્યુ પણ કેવા બન્યા એન તો મતલબ અહીંયા જે કોષ વિભાજન થયું હશે એ કેવું હશે સમવિભાજન પ્રકારનું થયું હશે કે સમવિભાજન દ્વારા એન એકકીય પિતૃની અંદરથી એકકીય જન્યુનું નિર્માણ થયું છે હવે એના જીવનચક્રને આગળ જોઈએ તો આગળ જઈ અને નિર્માણ પામેલા આ બંને જન્યુઓ એન પ્રકારના નરજન્યુ અને માદાજન્યુ આ બંને જન્યુનું યુગ્મન યુગ્મન થશે યુગ્મન થવું એટલે જોડાઈ જવું આ બંને જન્યુ જોડાઈ જશે જ્યારે બે એન પ્રકારના કોષ જોડાય ત્યારે હંમેશા શું થાય તો કે ભાઈ બે એન પ્રકારના કોષોના જોડાણથી જે એક કોષનું નિર્માણ થાય એ કોષ કેવો બને તો કે ભાઈ ઈ કોષ બની જાય ટુ એન પ્રકારનો તમે અહીંયા જોઈ શકો છો બ્લુ કલરના ભાગની અંદર આપણે લખી દીધું છે ટુ એન ફલિતાંડ તરીકે જેને ઓળખીએ છીએ તો બે એકકીય જન્યુના જોડાણથી એક દ્વિકીય કોષ ફલિતાંડ બન્યો હવે એ ફલિતાંડની અંદરથી શું બને તો એ ફલિતાંડની અંદરથી ફરી પાછો નવો વાનસ્પતિક દેહ બાળ સજીવ બનવાનો છે પણ આપણે જાણીએ છીએ લીલની અંદર મુખ્ય બાળ સજીવ હોય અથવા તો મુખ્ય વનસ્પતિક દેહ છે એ તો કેવો છે એન છે અને જે ફલિતાંડની અંદરથી આ સજીવ બનવાનો છે એ ફલિતાંડ પોતે કેવો છે ટુ એન છે તો ટુ એન માંથી એન બનાવવું હોય તો શું કરવું પડે તો એન બનાવવા માટે અર્ધિકરણ પ્રકારનું કોષ વિભાજન કરવું પડે અહીંયા જો આકૃતિમાં લખેલું છે અહીંયા ધ્યાનમાં આવતું હોય તો લખેલું છે અર્ધિકરણ કે ફલિતાંડનું અર્ધિકરણ થશે એ અર્ધિકરણના પરિણામે ટુ એન પ્રકારનો કોષ જે હતો એ ટુ એન પ્રકારના કોષમાંથી એન પ્રકારના કોષો બનશે અને આ એન પ્રકારના કોષોની અંદરથી ફરી પાછી એક વખત એકકીય વાનસ્પતિક દેહ એકકીય લીલનું નિર્માણ થઈ જાય એ લીલ ફરી એક વખત જન્યુ બનાવશે આ જન્યુ એન પ્રકારના હશે તો સંવિભાજનથી બનશે આ જન્યુ જોડાશે એટલે ફરી પાછો ટુ એન કોષ બનશે આ ટુ એન કોષમાં અર્ધિકરણ થશે અને એ અર્ધિકરણથી પાછા એન પ્રકારના બીજાણુ બનશે અને આ બીજાણુની અંદરથી ફરી પાછો એક વખત વાનસ્પતિક દેહ બની જાય તો અહીંયા તમે જોયું કે જે એકકીય પિતૃ છે એ એકકીય પિતૃમાંથી સમવિભાજન દ્વારા જન્યુ બને છે એ જન્યુનું જોડાણ થઈને ફલિતાંડ બને એમાં અર્ધિકરણ થઈને એમાંથી એકકીય બીજાણુ બને એ એકકીય બીજાણુ મુખ્ય વાનસ્પતિક દેહ પાછો બનાવે છે મતલબ આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો કે એકકીય પિતૃની અંદર જન્યુ નિર્માણ દરમિયાન અર્ધિકરણ નહીં જોવા મળે પણ એના જીવનચક્રની અંદર ફલિતાંડ ફલિતાંડમાંથી બીજાણું બનવા માટે અર્ધિકરણ પ્રકારના કોષ વિભાજનની જરૂર હોય જો અહીંયા છે ફલિતાંડ અહીંયા છે બીજાણું ફલિતાંડમાંથી બીજાણું બનવા માટે કયા પ્રકારના કોષ વિભાજનની જરૂર પડે છે અર્ધિકરણ પ્રકારના કોષ વિભાજનની જરૂર પડે છે તો આપણને જવાબ મળી ગયો કે નહીં એકકીય જે પિતૃઓ હશે એના જીવનચક્ર દરમિયાન પણ અર્ધિકરણ ક્યારેક ને ક્યારેક જોવા મળે છે ચાલો આગળ વધીએ આપણે તો ની અંદર બીજી કઈ બાબતો વિશે વાત કરવાની છે તો આપણે બીજી બાબતો તરીકે લેવાનું છે કે ભાઈ ઘણી મોનેરા સૃષ્ટિના સજીવો ફૂગ છે લીલ છે અને ઘણી દ્વિઅંગી અંગી દ્વિઅંગી આ બધા જ જે સજીવો છે એ સજીવો એકકીય પ્રકારનો મુખ્ય વાનસ્પતિક દેહ ધરાવે છે આ તમામ સજીવોનો મુખ્ય વાનસ્પતિક દેહ કેવો હશે એકકીય પ્રકારનો હશે એકકીય પ્રકારનો એટલે કેવો એન પ્રકારનો હોય બરાબર મતલબ એનો અર્થ એવો થાય કે એ બધાની અંદરથી જન્યુ નિર્માણની પ્રક્રિયા કયા પ્રકારના કોષ વિભાજન દ્વારા થાય સમ વિભાજન પ્રકારના કોષ વિભાજન દ્વારા થશે પણ શું તમામે તમામ વનસ્પતિ આવી જશે તો નહીં આપણી પાસે એવા વનસ્પતિક સમુદાયો પણ છે કે જેમાં મુખ્ય વાનસ્પતિક દેહ એકકીય કે એન પ્રકારનો નથી હોતો એવા વાનસ્પતિક સમૂહોની અંદર કોણ કોણ આવે તો યાદ રાખજો ત્રિઅંગી વનસ્પતિઓ છે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે આવૃત્ત બીજધારી વનસ્પતિઓ છે અને પ્રાણી સંદર્ભે વાત કરતા હોય તો મનુષ્યો છે આ સિવાયના ઘણા બધા પ્રાણીઓ છે પણ આપણે એક એક્ઝામ્પલ તરીકે મનુષ્યને અહીંયા લીધા છે એવું નથી કે માત્ર મનુષ્યમાં જ આવવું હશે મનુષ્ય સિવાયના મોટા ભાગ મનુષ્ય અને મોટા ભાગના બીજા પ્રાણીઓની અંદર આ પ્રકારની ક્રિયાવિધિ છે એ જે આગળ આપણે જોવાના છે એ થતી જ હશે પણ એક એક્ઝામ્પલ તરીકે માત્ર મનુષ્યને અહીંયા આપણે લીધા છે ચલો આગળ જઈએ કે આ બધા જ જે આપણે ઉદાહરણોની વાત કરી એની અંદર ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત્ત બીજધારી મનુષ્ય આ બધા આવી જાય છે તો એ બધામાં મૂળ મુખ્ય વાનસ્પતિક દેહ અથવા મુખ્ય પિતૃનો જે દેહ છે એ કેવો છે તો ભાઈ એ ટુ એ દ્વિકીય છે જો અહીંયા સ્પષ્ટપણે આપણે પીડીએફની અંદર પણ લખી દીધું છે કે આ તમામ સજીવોમાં મુખ્ય પિતૃદેહ છે એ દ્વિકીય ટુ એન પ્રકારનો હોય છે તો એક વસ્તુ ફરજિયાત થઈ ગઈ એક વસ્તુ ફરજીયાતપણે અથવા સ્વાભાવિકપણે આ જે દ્વિકીય પિતૃદેહ છે એમાંથી એકકીય જન્યુ બનાવવા હોય ત્યારે જે કોષ વિભાજન થાય એ કેવું હોય હંમેશા અર્ધિકરણ પ્રકારનું જ હોય અર્ધિકરણ માટે બીજો શબ્દ વપરાય છે અવતન વિભાજન પ્રકારનું જ હશે કેમકે આગળ આપણે વાત કરી કે જો પિતૃદેહ એકકીય હતો તો સમવિભાજન દ્વારા જન્યુ બનતો હતો પણ પિતૃદેહ છે એ દ્વિકીય હોય તો સમવિભાજન દ્વારા જો જન્યુ બનાવવામાં આવે તો જન્યુ દ્વિતીય રહી જાય પણ જન્યુ ક્યારેય દ્વિતીય ન જ હોય જન્યુ હંમેશા કેવા હોય એકકીય જ હોય મતલબ ફરજિયાતપણે દ્વિતીય પિતૃની અંદરથી જન્યુ બનાવવા હોય તો કોષ વિભાજન કેવું થવું જોઈએ અર્ધિકરણ પ્રકારનું અથવા અવતન વિભાજન પ્રકારનો જ થવું જોઈએ હવે ઉપર જે બંને બાબતોની આપણે વાત કરીએ એના માટેના બે ચાર્ટ આપણે અહીંયા નીચે સ્લાઇડમાં રાખ્યા છે એનાથી આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાનથી સમજજો કે અહીંયા પહેલો જે ચાર્ટ છે ને એની અંદર એવું વિચારો પિતૃ છે પિતૃ એ એન પ્રકારનો છે આ પિતૃ છે જે કેવો છે એન પ્રકારનો છે અને બાજુમાં બીજો જે જે ચાર્ટ આપ્યો છે એની અંદર આ આ પિતૃ છે અને એ કેવો છે એ ટુ એન પ્રકારનો છે બરાબર તો જે એન પ્રકારનો હતો એની અંદરથી જે જન્યુ બન્યા એ જન્યુ કેવા છે જુઓ એ જન્યુ પણ એન પ્રકારના છે એટલે પિતૃ એકકીય હતો અને જન્યુ પણ કેવા છે એકકીય છે મતલબ અહીંયા વિભાજન કેવું થયું હશે સમ બન્યા હશે બીજો ચાર્ટ બાજુમાં પિતૃ કેવો છે દ્વિકીય છે પણ જન્યુઓ કેવા છે આ બધા જન્યુઓ છે જન્યુઓ કેવા છે એન છે તો ટુ એનમાંથી એન બનાવવા હોય તો વિભાજન કેવું થવું જોઈએ તો ભાઈ વિભાજન છે એ અર્ધિકરણ પ્રકારનું થવું જોઈએ મતલબ જે પિતૃ છે એ દ્વિકીય હશે એની અંદર જન્યુ નિર્માણ માટે અર્ધિકરણ પ્રકારનું કોષ વિભાજન થશે અને જે પિતૃ છે એ એકકીય છે એની અંદર જન્યુ નિર્માણ માટેનું જે વિભાજન હશે એ કેવું હશે સમવિભાજન પ્રકારનું હશે હવે અર્ધિકરણવાળો ચાર્ટ અથવા જન્યુ જન્યુવાળો ચાર્ટ પ્રમાણમાં થોડોક મોટો છે તો આપણે અગિયારમાં ધોરણમાં કોષ વિભાજનમાં અર્ધિકરણ ભણી ગયા છીએ અને જાણીએ છીએ અર્ધીકરણની પ્રક્રિયામાં બે તબક્કા હોય અર્ધિકરણ એક અને અહીંયા હોય અર્ધિકરણ બે અર્ધિકરણ એકમાં એક દ્વિકીય કોષમાંથી બે એકકીય કોષો બને અને અર્ધિકરણ બે ની અંદર કોષમાંથી કેટલા કોષો બને ચાર બાળકોષો બને અને સમવિભાજનમાં ફરજિયાતપણે એક કોષમાંથી કેટલા કોષો બને બે જ બાળકોષો બને તો મતલબ હવે આપણને સમજાઈ ગયું હોય જ્યારે પિતૃ છે એ એકકીય હોય ત્યારે જન્યુનું નિર્માણ છે એ સમવિભાજન દ્વારા થાય જન્યુ પણ કેવા બને એકકીય જ બને અને પિતૃ જ્યારે દ્વિકીય હોય ત્યારે જન્યુનું નિર્માણ અર્ધિકરણ દ્વારા થાય અને જન્યુ કેવા હોય જન્યુ એકકીય હોય કેમ કે ફરજિયાત છે જન્યુ તો હંમેશા કેવા હોવાના છે એકકીય પ્રકારના જ હોય છે ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર તો હવે આપણે કઈ બાબત વિશે વાત કરવાની છે એના પર જઈએ તો જન્યુનું નિર્માણ અથવા તો જન્યુ નિર્માણ માટે જે કોષ વિભાજન થાય છે એ કોષ વિભાજનને આપણે જોઈ લીધું હવે કોષ વિભાજનની થોડીક અગત્યની બાબતો છે એના પર જઈએ તો દ્વિકીય જે પિતૃ છે એ પિતૃમાં જન્યુ ઉત્પન્ન કરતો જે કોષ છે દ્વિકીય પિતૃની અંદર જન્યુ

જન્યુ ઉત્પન્ન કરતો દ્વિકીય કોષ જે દ્વિકીય કોષમાંથી જન્યુ ઉત્પન્ન થવાના છે ઈ કોષ ઈ કોષને એક સ્પેસિફિક નામથી ઓળખવામાં આવે છે ઈ કોષને જન્યુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે શબ્દ ખાસ યાદ રાખજો જન્યુ માતૃકોષ એટલે કેવા કોષો છે તો જન્યુ માતૃકોષ એટલે કોઈ પણ પિતૃના શરીરમાં આવેલા એવા દ્વિકીય કોષ કે જેની અંદરથી જન્યુ જન્યુ બને છે એવા દ્વિકીય તરીકે ઓળખવામાં આવે હવે આ આ કોષનું જે નામ આપેલું છે ને એ શબ્દને ખાલી સમજો ને તો એ આપણને ખબર પડી જાય આ કોષ શું હશે હવે માતૃ એવો શબ્દ આપણે કોના માટે વાપરીએ આપણા વાલીઓ માટે અથવા તો આપણા વડીલો છે એના માટે અને જન્યુ એટલે શું છે તો જે બને છે એ તો જન્યુ માતૃ જન્યુનો માતૃકોષ જે હોય ને એને જન્યુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે તો જન્યુનો માતૃકોષ કોણ હોય તો જેમાંથી જન્યુ બનેલ હોય એ જન્યુનો માતૃકોષ હોય મતલબ એવો કોષ કે જે જન્યુ ઉત્પન્ન કરે છે એવા દ્વિકીય કોષને જન્યુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે સમજાય છે ભાઈ આપણને આગળ વધીએ આપણે તો હવે એમાં બીજી બાબત તરીકે આપણે શું લેવાનું છે તો આ દ્વિકીય કોષ અર્ધિકરણ વિભાજન દ્વારા એકકીય પ્રકારના જન્યુનું નિર્માણ કરે છે આગળ ચાર્ટમાં મેં તમને સમજાયું કે કોઈ પણ દ્વિકીય કોષ જે છે કે જેને આપણે જન્યુ માતૃકોષ કહીએ છીએ જેમાંથી જન્યુ બનવાના છે એ જન્યુ માતૃકોષ એકકીય જન્યુ કઈ રીતે બનાવશે તો ફરજિયાતપણે એ અર્ધિકરણ પ્રકારના વિભાજન દ્વારા બનાવશે અને અર્ધિકરણ થાય તો જ દ્વિકીય કોષમાંથી એકકીય જન્યુ બની શકે આગળ વધીએ ત્યાર પછી આપણે કઈ બાબત પર વાત કરવાની છે તો અર્ધિકરણના અંતે રંગસૂત્રનું એક જૂથ દરેક જન્યુમાં દાખલ થઈ જતું હોય અહીંયા આ બાબત છે ને થોડીક કન્ફ્યુઝ કરે એવી છે પણ અગત્યની છે તમે જુઓ તો આપણે લાલ કલરથી એને દર્શાવ્યું છે મતલબ એ ઇમ્પોર્ટન્ટ બાબત છે તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપણે શું કહેવા માગીએ છીએ કે અર્ધિકરણના અંતે રંગસૂત્રનું એક જૂથ દરેક જન્યુમાં દાખલ થાય છે તો એને સમજાવવા માટે અહીંયા આપણે એક આકૃતિ સિમ્પલ ડાયાગ્રામ દોરીએ તો અહીંયા તમારી સામે હું એક કોષને દોરું છું સમજો કે આ એક જન્યુ માતૃકોષ છે આ એક જન્યુ માતૃકોષ છે આ જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્રની કુલ સંખ્યા છે કેટલી સંખ્યા છે છે અને રંગસૂત્ર એ પાંચ જોડમાં આવેલા છે એટલે પાંચ જોડીઓ છે તો પાંચ આ બાજુ અને પાંચ આ બાજુ આ બે આ પાંચની જોડીને પાંચની જોડી આવેલી છે એટલે કુલ રંગસૂત્ર કેટલા થયા દસ થઈ ગયા તો પાંચ આ બાજુ પાંચ આ બાજુ પાંચ પાંચની પાંચની જોડી થઈ ગઈ એટલે કુલ રંગસૂત્રની સંખ્યા આ કોષમાં કેટલી થઈ ગઈ દસ થઈ ગઈ એટલે કુલ રંગસૂત્રની સંખ્યા તમે દસ કહો પણ જોડીઓમાં કેવી હોય કેટલી કહી શકાય તો ભાઈ પાંચ જોડી રંગસૂત્રની આ પિતૃકોષની અંદર આવેલી છે હવે આ પિતૃકોષ જન્યુ બનાવવા માટે અર્ધિકરણની અંદર દાખલ થાય છે માનો અર્ધિકરણમાં દાખલ થયો અને પહેલો તબક્કો આવ્યો અર્ધિકરણ એક તો અર્ધિકરણ એક થયું એટલે એકમાંથી કેટલા કોષ બની ગયા એકમાંથી બે કોષ બની ગયા હવે એકમાંથી બે કોષ બન્યા ત્યારે અહીંયા આ રંગ આ જે પહેલો કોષ છે એની અંદર તમને રંગસૂત્રના કેટલા જૂથ દેખાય છે બે જૂથ આ પાંચનું એક જૂથ આ પાંચનું એક જૂથ કુલ રંગસૂત્રની સંખ્યા છે દસ પણ એ દસ રંગસૂત્રો પાંચ પાંચના જૂથમાં છે અહીંયા મતલબ બે જૂથ આવેલા છે પાંચ પાંચ રંગ સૂત્રના તો જ્યારે એકમાંથી બે કોષ બન્યા ત્યારે આ બે જૂથમાંથી એક જૂથ પાંચનું પાંચ રંગ રંગસૂત્રનું અહીંયા આવ્યું ને એક રંગ રંગસૂત્રનું પાંચ રંગ રંગસૂત્રનું જૂથ અહીંયા આવ્યું તો હવે આટલી બાબત સમજ્યા પછી ઉપરનો મુદ્દો વાંચો તો અર્ધિકરણના અંતે રંગ રંગસૂત્રનું એક જૂથ દરેક જન્યુમાં દાખલ થાય એટલે આ એક જૂથ આ જન્યુમાં દાખલ થયું આ એક જૂથ આ જન્યુમાં દાખલ થયું હવે વાત કરીએ અર્ધિકરણ બે અર્ધિકરણ બે એ તો સમવિભાજન પ્રકારનું જ વિભાજન છે પણ છતાંય આપણે જોઈ લઈએ અહીંયા કે અર્ધિકરણ બે થશે એટલે શું થાય તો આ પાંચ રંગસૂત્રો છે અહીંયા એક બે ત્રણ અને ચાર કોષો બનશે તો આ પાંચ રંગસૂત્ર આમાં આવ્યા આ પાંચ રંગસૂત્ર આમાં આવ્યા પાંચ રંગસૂત્ર અહીંયા આવશે અને પાંચ અહીંયા આવશે શું કામ એવું થયું આ બે કોષ આમાંથી બન્યા છે પણ એ સમવિભાજનથી બન્યા એટલે આના પાંચ રંગસૂત્ર આને મળ્યા અને આને મળ્યા આ આમાંથી આ બે કોષ બન્યા છે તો આના પાંચ રંગસૂત્ર આને મળ્યા આને મળ્યા હવે આ ચારે હાર જે બન્યા એ જન્યુ છે જે અર્ધિકરણના અંતે બને છે હવે પિતૃ કોષની અંદર જુઓ તો કુલ રંગસૂત્રની સંખ્યા કેટલી હતી દસ અથવા પાંચ સોરી દસ અથવા પાંચ જોડી બરાબર હવે આ જે બે પાંચ પાંચના બે જૂથ આવેલા હતા કુલ રંગસૂત્રની સંખ્યા દસ પણ એમાં પાંચ પાંચના બે જૂથ હતા એમાંથી એક જૂથ છે એ આની અંદર દાખલ થયું એક જૂથ છે એ આની અંદર દાખલ થયું પાછું એક જૂથ આની અંદર દાખલ થયું એક જૂથ આની અંદર દાખલ થયું મતલબ દરેક જન્યુની અંદર રંગસૂત્રનું એક જૂથ છે એ દાખલ થાય છે તો હું એ આશા રાખું છું કે હવે તમને આ બાબત અથવા મુદ્દો છે એ સમજાણો હશે અગત્યનો મુદ્દો છે હજી કદાચ ન સમજાણો હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેજો આપણે ફરી એક વખત એને પાછો સમજવાનો પ્રયત્ન કરશું આગળ જઈએ આપણે લેક્ચરની અંદર તો હવે પછી આપણે જે બાબતો વિશે વાત કરવાની છે એ થોડાક એક્ઝામ્પલો આપણને એન સી આપ્યા છે આપણે એ સમજી લીધા કે જન્યુ માતૃકોષ હોય એમાંથી જન્યુ બને જન્યુ માતૃકોષ દ્વિકીય હોય છે અને જન્યુ એકકીય હોય તો જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્રની જે સંખ્યા હોય એના કરતાં જન્યુમાં હંમેશા રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય અડધી થઈ જાય કેમ કે જન્યુ માતૃકોષમાંથી અર્ધિકરણ દ્વારા જન્યુ બનેલો છે એટલે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા હંમેશા કેવી થઈ જાય અડધી થઈ જતી હોય તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણને એક ચાર્ટ આપ્યો છે ચાર્ટ ઇમ્પોર્ટન્ટ છે ચાર્ટમાંથી કોઈકને કોઈક એકાદ એક્ઝામ્પલ આપણને ઓબ્જેક્ટિવમાં ક્યાંક પૂછાઈ જાય બીજી જે કોમ્પિટેટિવ એક્ઝામ છે એમાં ક્યાંક પૂછાઈ જાય તો આ ચાર્ટના બધા જ આંકડા મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચાર્ટ છે એ વેરી વેરી આઈ છે તો મારે એને ધ્યાનથી સમજવાનો છે જોવાનો છે અને એની અંદર જે કાંઈ માહિતી આપેલી છે એને મારે યાદ રાખવાની છે ચલો આપણે જોઈએ તો અહીંયા આપણને એક કોલમમાં સજીવનું નામ આપેલું છે બાજુમાં સજીવ શરીરમાં જે જન્યુ માતૃકોષ છે જન્યુ માતૃકોષ એટલે એવો દ્વિકીય કોષ કે જેમાંથી એકકીય જન્યુ બનવાના છે એને જન્યુ માતૃકોષ કહેવાય ઘડીએ ઘડીએ એકનો એક શબ્દ બોલું છું ક્લિયર થાય એટલા માટે તો બીજી કોલમમાં આપણને જન્યુ માતૃકોષ આપ્યા છે ત્રીજી બાજુ આપણને આપ્યા છે જન્યુ હવે આ બધા માત્ર રંગસૂત્રની સંખ્યા કહેવાની છે તો પહેલું છે એ મનુષ્યનું એક્ઝામ્પલ આપ્યું છે તો મનુષ્યના એક્ઝામ્પલની તમે વાત કરો તો મનુષ્યના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા છે છેતાલીસ તો જન્યુમાં જન્યુ માતૃકોષ ટુ એન હોય તો એમાં છેતાલીસ હોય તો જન્યુ છે એન હોય તો મતલબ અડધા થઈ જાય તો છેતાલીસના કેટલા થઈ જાય ત્રેવીસ થઈ જાય આપણને સમજાવવા માટે અથવા સમજ માટે બંને કોલમો ભરી દીધી છે હવે પછી નીચે આપણને પૂછ્યા છે પ્રશ્ન તો જે ઘરમાંથી છે એના જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્રની સંખ્યા બાર હોય તો એના જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે વાય યસ કેટલી હશે છ હશે ઝીરો સિક્સ એના જ એના જન્યુની અંદર રંગસૂત્રની સંખ્યા સિક્સ હશે કેમ કે ટુ એનમાં ટુ એનમાંથી એનમાં ફેરવા એટલે રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય અડધી થઈ જાય એની નીચે ઉંદર માટે આપ્યું છે પણ ઉંદર માટે તમને આપ્યું છે એ છે જન્યુ કોષમાં રંગસૂત્રની સંખ્યા અને ગોતવાનું કીધે છે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા તો જન્યુમાં હોય એના કરતાં ડબલ હંમેશા જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્રની સંખ્યા હોય તો અહીંયા એકવીસ છે તો અહીંયા કેટલી હોય ફોર્ટી ટુ અહીંયા બેતાલીસ હશે બરાબર કે અહીંયા જન્યુ માતૃકોષ ઉંદરના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા હશે બેતાલીસ એના પછી આપ્યું છે કૂતરાનું એક્ઝામ્પલ તો કૂતરાની અંદર જન્યુ માતૃકોષમાં આપેલ છે ઇઠોતેર તો જન્યુકોષમાં કેટલા હશે તો જન્યુ કોષની અંદર હશે કેટલા હશે ભાઈ ઓકે ગુડ એની અંદર હશે થર્ટી નાઇન ઓગણચાલીસ આવેલા હશે કેમ કે હંમેશા કેવા થઈ જાય છે જન્યુમાં અડધા થઈ જશે ગુડ આગળ જઈએ ત્યાર પછી તમને એક એક્ઝામ્પલ આપ્યું છે બિલાડીનું બિલાડીના જન્યુમાં છે ઓગણીસ રંગસૂત્ર તો એના જન્યુ માતૃકોષમાં કેટલા થઈ જાય આડત્રીસ થઈ જાય ગુડ આગળ જઈએ ફળમાખીની અંદર જન્યુ માતૃકોષમાં આઠ છે તો એના જન્યુની અંદર ઓટોમેટિકલી કેટલા થઈ જશે ચાર થઈ જશે બરાબર હજી નીચે તરફ થોડાક એક્ઝામ્પલો આપ્યા છે એની વાત કરીએ તો પછીનું એક્ઝામ્પલ છે ઓફિયોગ્લોસમ ઓફિયોગ્લોસમ એક વનસ્પતિ છે દ્વિઅંગી સોરી ત્રિઅંગી વનસ્પતિ છે તો એ ત્રિઅંગી વનસ્પતિના જન્યુની અંદર ત્રણસો ને રંગસૂત્ર છે આ ત્રિઅંગી વનસ્પતિના જન્યુમાં ત્રણસો ને સાઠ રંગસૂત્ર છે તો એના જન્યુ માતૃકોષમાં કેટલા હશે બારસો ને સોરી છસો ને સોરી સોરી એના જન્યુની અંદર છસો ને ત્રીસ રંગસૂત્ર છે તો એના જન્યુ માતૃકોષમાં કેટલા હોય તો કોઈ બારસો ને સાઠ જેટલા હશે કેમ કે ડબલ ટુ એન પરિસ્થિતિ છે સફરજનની અંદર ચોત્રીસ છે તો સામેની બાજુ અડધા એટલે થઈ જશે કેટલા સત્તર થઈ જશે ચોખાની અંદર જન્યુમાં બાર છે એટલે જન્યુ માતૃકોષમાં થઈ જશે ચોવીસ રંગસૂત્ર મકાઈની અંદર જન્યુ માતૃકોષમાં વીસ છે તો જન્યુની અંદર થઈ જશે અંદર અંદર જન્યુની તો જન્યુ માતૃકોષમાં થઈ જશે અડતાલીસ પતંગિયાની અંદર ત્રણસો એસી છે એ જન્યુ માતૃકોષમાં છે તો એકસો ને નેવું ક્યાં થઈ જશે જન્યુની અંદર થઈ જશે ડુંગળીની અંદર જન્યુની અંદર આઠ છે તો ડુંગળીની અંદર જન્યુ માતૃકોષમાં કેટલા થઈ જશે સિક્સટીન સોળ થઈ જશે તો આ બધા આંકડા મેં તમને સમજાવ્યા તો હવે તમને માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે જન્યુ માતૃકોષ એટલે ટુ એન એમાં જે રંગસૂત્રની સંખ્યા હોય એના કરતાં જન્યુ છે એન છે તો એની અંદર હંમેશા રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય હાફ અડધી થઈ જતી હોય છે ગુડ ચલો આજે આપણે તમને થોડુંક બીજું એક્સ્ટ્રા કામ પણ સાથે સાથે લેક્ચરની અંદર સોંપવાનું છે કઈ રીતે સોંપવાનું છે એની વાત કરીએ તો અહીંયા કોષ્ટક સિવાયના બીજા થોડાક હું તમને અહીંયા એક્ઝામ્પલ પૂછવાનું છું જેમાં જન્યુ માતૃકોષ અને જન્યુ આ બંનેની અંદર તમારે મને રંગસૂત્રની સંખ્યા છે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને ફરજિયાત બધાએ કહેવાની છે બરાબર તો સમજો કે અહીંયા આ લખું છું જન્યુ માતૃકોષ

તો અહીંયા જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા તમારે કહેવાની છે થર્ડ નંબર ત્રીજા નંબર પર જન્યુ માતૃકોષમાં છે એકસો ને વીસ રંગસૂત્ર તો તમારે જન્યુની અંદર કેટલા હશે એ કહેવાના છે અને ચોથી જે બાબત છે તમને આપણે કહેવાના છે એની અંદર જન્યુ માતૃકોષમાં તમારે ગોતવાના છે જન્યુની અંદર રંગસૂત્રની સંખ્યા છે બસો તો ચાર એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપ્યા છે પહેલું જે છે એમાં જન્યુ માતૃકોષમાં એકસો ને પચાસ રંગસૂત્ર છે તમારે ગોતવાના છે જન્યુમાં કેટલા હશે બીજું છે જન્યુ માતૃકોષમાં તમારે ગોતવાના છે જન્યુની અંદર આપી દીધા છે છસ્સો ત્રીજામાં જન્યુ માતૃકોષમાં એકસો વીસ રંગસૂત્ર છે તમારે જન્યુની અંદર ગોતવાના છે ચોથામાં જન્યુ માતૃકોષમાં ગોતવાના છે જન્યુની અંદર રંગસૂત્રની સંખ્યા છે બસો તો આટલું વર્ક તમારે કરવાનું છે ફરજિયાત પણ એ બધાએ કોમેન્ટ કરવાની છે અને નીચે એક બે ત્રણ ચાર એમ ઓપ્શનમાં તમારે કહેવાનું છે આખું નથી લખવાની જરૂર એક લખી અને એની સામે જે જવાબ આવતો હોય એ લખી નાખવાનો બે લખી એની સામે જે જવાબ આવતો હોય એ ત્રણ લખી એની સામે જે જવાબ આવતો હોય એ ચાર લખી એની સામે જે જવાબ આવતો હોય એ આટલી બાબત કરવાની છે બધાએ ફરજિયાત ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર આપણે

તો અત્યાર સુધીની જેટલી વાત આપણે કરીએ એ બધી શેમાં આવશે એ બધી આવશે જન્યુ જનનમાં કે જન્યુ કયા પ્રકારના હોય એની વાત કરીએ આપણે સજીવની જાતીયતાની વાત કરીએ કે આપણે જન્યુ બનવા માટે કયા પ્રકારનું કોષ વિભાજન થાય એની વાત કરીએ આ બધી બાબતો શેમાં આવવાની છે જન્યુ જનનની પ્રક્રિયામાં આવવાની છે આપણે હવે બીજા તબક્કા પર પહોંચીએ છીએ ઈ છે જન્યુનું વહન મતલબ જન્યુ બની ગયા લિંગી પ્રજનનની પ્રક્રિયા જ માનો તમે એક બાજુ તમારી સામે એક પટ્ટીમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા ચાલતી જાય છે તો ઈ લિંગી પ્રજનનની પ્રક્રિયા તમારી સામે જે ચાલુ છે એમાં વિચારો પહેલો તબક્કો માત્ર હજી પૂરો થયો છે જન્યુ બન્યા છે હવે પછી શું થવું જોઈએ તો કે જે બનેલા જન્યુ છે એનું વહન થવું જોઈએ વહન કયા હેતુથી થવું જોઈએ હું કામ જન્યુ

હવે નર અને માદાજન્યુ કઈ રીતે ભેગા થતા હોય છે આ પ્રશ્ન એનસીઆરટી આપણને પૂછ્યો છે આપણે એક વસ્તુ એવી કહી દીધી આગળ એક મુદ્દામાં કે એક વખત જન્યુ બની જાય ને એટલે નરજન્યુ અને માદાજન્યુ એ પોતાના ભૌતિક જોડાણ માટે ભેગા થતા હોય હવે ભેગા કઈ રીતે થતા હશે એના પર જઈએ તો જે નર અને માદાજન્યુ સજીવોની અંદર નિર્માણ પામે છે લિંગી પ્રજનનના હેતુથી એમાં છે મોટા ભાગના સજીવોની અંદર કેવા હશે હલન ચલન કરી શકે એવા એટલે આપણે અહીંયા લખી દીધું છે જુઓ કે મોટા ભાગના સજીવોમાં નરજન્યુ હશે ને એ ચલિત પ્રકારના હશે ચલિત કોને કહેવાય જે હલન ચલન કરી શકતા હોય તે અથવા તો નરજન્યુ એવી રચનાઓ ધરાવતા હોય જેની મદદ વડે પોતે હલનચલન કરી શકે એની પાસે કશાઓ આવેલી હોય એની પાસે માનો પક્ષમાં આવેલા હોય જેની મદદ વડે પોતે માધ્યમમાં હલનચલન કરી શકતા હોય મતલબ મોટા ભાગના સજીવોમાં નરજન્યુ છે એ ચલિત હશે અને માદાજન્યુની વાત કરીએ તો મોટા ભાગના સજીવોની અંદર માદાજન્યુ છે એ હંમેશા કેવા હશે તો ભાઈ અલિચ અચલિત પ્રકારના હોય એટલે લેઝી હોય એ હલનચલન કરી શકતા હોય નહીં કદમાં એ તફાવત હશે કદમાં પ્રમાણમાં માદાજન્યુ ઘણા બધા મોટા હોય કદાચ એટલે પણ પોતે હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી બેઠા છે તો આવા ઘણા બધા રીઝન હોય પણ એની અંદર આપણે નથી પડતા અત્યારે મારે એટલું જ યાદ રાખવાનું છે કે મોટા ભાગના સજીવોમાં નરજન્યુ છે એ ચલિત હશે માદાજન્યુ છે એ અચલિત હશે આ વાત આપણે ક્યા કયા પ્રશ્નનો જવાબ મેળવવા કરીએ છીએ તો નર અને માદાજન્યુ કઈ રીતે ભેગા થતા હશે ને એના એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આ બધી વાત આપણે કરીએ છીએ કે ભાઈ નર અને માદાજન્યુ ભેગા થવા માટે જન્યુ છે એ ચલિત પ્રકારના છે માદાજન્યુ અચલિત પ્રકારના છે હવે અપવાદ આપણે જાણીએ છીએ બાયોલોજીની અંદર હોય જ તો અપવાદરૂપ ઘણી ફૂગ અને લીલ હશે જેની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંને છે ને એ ચલિત પ્રકારના હોય પણ આપણે અપવાદને ધ્યાનમાં નથી લેતા આપણે મોટા ભાગનો જે વર્ગ છે એને ધ્યાનમાં લઈએ તો મોટા ભાગે નરજન્યુ ચલિત અચલિત હોય હવે કોઈ પણ જે ચલિત રચના છે એને હલનચલન કરવા માટે માધ્યમની જરૂર પડતી હોય હંમેશા બરાબર માનો આપણે ઉપર કીધું એમ કે નરજન્યુ છે તો એ ચલિત છે હલનચલન કરી શકે છે પણ એ હલનચલન શેમાં કરી શકે તો એને હલનચલન કરવા માટે માધ્યમની જરૂર પડે છે જેથી એ માધ્યમમાં નરજન્યુ છે એ હલનચલન કરતું હોય હવે વનસ્પતિઓના વર્ગો સંદર્ભે વાત કરીએ તો લીલની તમે વાત કરો દ્રિયંગી વનસ્પતિની વાત કરો ત્રિઅંગી વનસ્પતિની વાત કરો તો આ બધા વનસ્પતિના સમૂહો એવા છે કે કાં તો એ જલ જ હોય અથવા તો એ કોઈ જળાશયની બાજુમાં હોય ભેજવાળા વાતાવરણની અંદર હોય પાણીનો જે કોઈ સ્ત્રોત છે એની આસપાસમાં હોય મોટાભાગે આ આ આ જે સમૂહ છે એની વનસ્પતિઓ પાણીની આસપાસ જ જોવા મળે છે તો એટલા માટે આ બધી વનસ્પતિઓની અંદર નરજન્યુના વહન માટે માધ્યમ તરીકે કોણ વર્તે છે તો આ બધી વનસ્પતિઓમાં માધ્યમ તરીકે પાણી છે નહીં વર્તે છે મતલબ ચલિત પ્રકારના નરજન્યુ પાણીને માધ્યમ તરીકે લઈ પાણીમાં વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચતા હોય છે મતલબ આ બધી વનસ્પતિઓની અંદર પાણી છે એ માધ્યમ તરીકે કામ કરે છે આગળ વધીએ તો જ્યારે નરજન્યુ છે એ વહન પામતા હોય મતલબ પોતાનું જે ઉદ્ભવ સ્થાન છે નરજન્યુનું સ્થાન શું હોય તો નરજન્યુનું સ્થાન હોય પુષ્પની અંદર આવેલ પ્રજનન ચક્ર જેને પુકેસર કેસર ચક્ર કહેવાય એ પુ કેસર ચક્રની રચનાનો એક ભાગ એને પરાગાશય કહેવાય એ પરાગાશયની અંદર નરજન્યુ છે એનું નિર્માણ થતું હોય તો ઈ નરજન્યુ જ્યાં નિર્માણ પામે છે પરાગાશયમાંથી મુક્ત થઈ માધ્યમમાં વહન પામવાનું શરૂ કરે પોતે જ્યાં પહોંચવાનું છે જ્યાં એને પહોંચવાનું છે ભાગને કહેવાય પરાગાસન તો એ જ્યાંથી મુક્ત થશે ત્યાંથી જ્યાં એ પહોંચે છે ત્યાં સુધી નહીં પહોંચી જાય કેમ એની પાસે એવી કોઈ કેપેસિટી નથી કે પોતે પોતાના ઉદ્ભવ સ્થાનથી છૂટો પડીને સીધે સીધો એને જ્યાં પહોંચવાનું છે ત્યાં જ પહોંચી જાય એ તો માધ્યમના ઘટકો સાથે વહન પામીને ત્યાં પહોંચવાનું છે તો માધ્યમના ઘટકો છે એ નરજન્યુને ત્યાં પહોંચાડે પણ ખરા અથવા તો ત્યાં ન પણ પહોંચાડે ઘણી વખત નરજન્યુ છે એ માદાજન્ય ઈ પરાગાસન પર પહોંચવાના બદલે પરાગાસન પર ન પણ પહોંચતા હોય તો પરાગાશયમાંથી મુક્ત થતા નરજન્યુમાંથી મોટા ભાગના નરજન્યુ છે ને એ પરાગાસન અથવા માતાજન્યુ સુધી પહોંચી શકતા ન હોય મતલબ વહનની પ્રક્રિયામાં ખૂબ મોટી સંખ્યામાં વહનની પ્રક્રિયામાં ખૂબ મોટી સંખ્યામાં નરજન્યુ છે એનો વ્યય થતો હોય મતલબ એ પહોંચી શકતા હોય નહીં પહોંચવામાં નિષ્ફળ જતા હોય મતલબ ખૂબ મોટી સંખ્યામાં નરજન્યુ છે એનો વ્યય થતો હોય અને આ જે ખૂબ મોટી સંખ્યામાં નરજન્યુનો વ્યય થાય છે ને એની પૂર્તતા કરવા માટે એની પૂર્તતા કરવા માટે વનસ્પતિઓએ એક અનુકૂલન સાધેલું છે કયા પ્રકારનું અનુકૂલન સાધેલું છે તો વનસ્પતિઓ માદાજન્યુની સાપેક્ષે જન્યુની સંખ્યા ખૂબ વધારે ઉત્પન્ન કરે છે માનો ઉદાહરણ તરીકે હું વાત કરું તો કોઈ એક જાતિની વનસ્પતિ જન્યુ તરીકે અંડક છે એ એક બે કે બહુ બહુ તો પાંચ ધારણ કરે છે તો એ જ જાતિની વનસ્પતિઓમાં જે નરજન્યુ છે માદાજન્યુ તરીકે એ અંડક એક બે કે પાંચ ધારણ કરે છે તો એ જ જાતિની વનસ્પતિમાં નરજન્યુ છે એ લાખ બે લાખ કે પાંચ લાખ ઉત્પન્ન થતા હોય અથવા તો એની કરતાં વધારે સંખ્યામાં ઉત્પન્ન થતા હોય ગણી ન શકાય એટલી બધી મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા તો સાપેક્ષની વાત કરીએ તો સાપેક્ષે માદાજન્યુ કરતાં નરજન્યુ હંમેશા કેવા હોય ખૂબ વધારે હોય ખૂબ મોટી સંખ્યામાં બનતા હોય એની હું કામ એવું થાય છે કે ભાઈ એવું થવા પાછળનું રીઝન છે નરજન્યુ જન્યુ વહનની પ્રક્રિયા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં વ્યય પામતા હોય અથવા તો પહોંચવામાં નિષ્ફળ જતા હોય એના કારણે આટલી મોટી સંખ્યામાં એનો ઉદ્ભવ છે એ થતો હોય છે આગળ વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિઓની વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ એક રચના છે પરાગરજ એ નરજન્યુનું વહન કરવાનું કાર્ય કરે છે આવૃત બીજધારી વનસ્પતિ એટલે વનસ્પતિ સમુદાયનો સૌથી ઉચ્ચકક્ષાની વનસ્પતિ ધમ ધરાવતો વર્ગ સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનો જેમાં સમાવેશ થાય એ વર્ગને આવૃત બીજધારી કહેવામાં આવે તો એ આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર નરજન્યુનું વહન કરવાનું કામ કોણ કરે છે પરાગરજ કરે છે અને માદા જન્યુનું વહન કરવાનું કામ માદા જન્યુ જો કે વહન કરતા જ નથી પણ માદા જન્યુને ઝાળવી રાખવાનું કાર્ય અથવા તો માદા જન્યુ કોની અંદર હોય છે તો ભઈ એ અંડકની અંદર હોય માદા જન્યુને ઝાળવી રાખવાનું કામ છે ઈ अंडકનું હોય नर જન્યુને વહન કરાવવાનું કાર્ય કોનું હોય તો પરાગરજનું હોય છે યાદ રાખજો આ બन्ने બાબતો આગળ વધીએ જેથી પરાગાશયમાં નિર્માણ પામતી જે પરાગરજ છે પરાગાશયમાં પરાગરજ જે નિર્માણ પામે એ પરાગરજની અંદર નરજન્યુ હશે બરાબર એટલે આપણે નરજન્યુની નરજન્યુના સ્થાન ઉપર કોની વાત કરશું પરાગરજની વાત કરીશું તો આપણે શું કહીએ છીએ તો ભાઈ જેથી પરાગાશયમાં નિર્માણ પામતી પરાગરજ ફલન પહેલાં પરાગાસન પર સ્થળાંતરણ થવી જરૂરી છે એનું સ્થળાંતરણ થવું ખૂબ જ જરૂરી છે તો આગળ બાબત વાત કરીએ હવે વનસ્પતિઓના પ્રકાર પર આપણે જોવાનું છે કે ભાઈ એક વસ્તુ ઉપર આપણે જોઈ કે ભાઈ પરાગાશયમાંથી જે પરાગરજનું નિર્માણ થાય છે એ પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવું સ્થળાંતરિત થવું ખૂબ જ જરૂરી છે હવે પરાગરજનું પરાગાશયમાંથી પરાગાસન પર પહોંચવું એ જુદી જુદી વનસ્પતિઓની અંદર જુદી જુદી રીતે હોય ઉદાહરણ તરીકે તમે કોઈ એક વનસ્પતિ તરીકે વટાણા જેવી સ્વફલિત વનસ્પતિઓની વાત કરો અથવા દ્વિલિંગી વનસ્પતિની વાત કરું સ્વફલિત શું કામ કહેવાય છે એની વાત હમણાં આકૃતિમાં સમજાવું દ્વિલિંગી શું કામ કહેવાય છે એ અગાઉ એ વાત કરેલી છે કે જ્યારે કોઈ એક વનસ્પતિના પુષ્પની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર બંને પ્રજનન ચક્રો આવેલા હોય ત્યારે એ વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય વટાણાનું અહીંયા અહીંયા નામ લીધું છે એ સિવાયની જેટલી દ્વિલિંગી વનસ્પતિ છે એ બધીનો સમાવેશ આ બાબતની અંદર આ વાતની અંદર થાય છે બરાબર તો શું વાત કરીએ છીએ આપણે તો વટાણા જેવી સ્વફલિત અને દ્વિલિંગી વનસ્પતિમાં પરાગાશય જે હશે પરાગાશય એટલે નર પ્રજનન ચક્ર પુકેસરનો ભાગ છે પરાગાશય અને પરાગાશન સ્ત્રીકેસર ચક્રનો ભાગ છે એ એકબીજાની ખૂબ જ નજીક હોવાથી પરાગરજનું પરાગાશન પર સ્થાપન સરળ બની જતું હોય જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે તાત્કાલિક ઇતિહાસ સ્થળાંતરિત થઈ જતી હોય એવું થવા પાછળનું કારણ આપણે જોઈએ તો તમારી સામે એક પુષ્પ છે આ જે પુષ્પ છે એ એવું સમજી લ્યો કે આ પુષ્પ છે એ એક દ્વિલિંગી વનસ્પતિનું છે તો એ દ્વિલિંગી વનસ્પતિ તરીકે એની અંદર પુકેસર ચક્ર આવેલું છે એટલે પ્રજનન ચક્ર છે આમ આ સ્ત્રી કેસર ચક્ર છે પ્રજનન ચક્ર છે પરાગરજ ક્યાં બનવાની છે અહીંયા પરાગ્રજ બનવાની છે અહીંયા પરાગરજ બનવાની છે અને ઈ પરાગ્ર જે પહોંચવાનું ક્યાં છે અહીંયા પહોંચવાનું છે મતલબ બહુ નજીક નજીક આવેલા છે અહીંયાંથી પરાગ્રજ આમ મુક્ત થઈને સીધી ક્યાં પહોંચી જાય અહીંયા પહોંચી જાય અહીંયાથી આમ મુક્ત થઈને સીધી ક્યાં પહોંચી જાય તો અહીંયા પહોંચી જાય એટલા માટે ઉપરના મુદ્દામાં આપણે કીધું છે કે દ્વિલિંગી વનસ્પતિઓની અંદર પરાગાશય આ ભાગ જે છે ઈ આ અને પરાગાસન જે આ ભાગ છે ઈ ઈ બંને એકબીજાની ખૂબ જ નજીક નજીક આવેલા હોવાથી મુક્ત થતી પરાગ્રજ છે એ તાત્કાલિક અથવા તરત જ પરાગાસનના સંપર્કમાં આવી જતી હોય છે અને એની પાછળનું રીઝન છે પુષ્પ છે એ કેવું છે દ્વિલિંગી છે વનસ્પતિ કેવી છે તો બે સ્વફલિત છે હવે વનસ્પતિને સ્વફલિત શું કામ કહેવાય તો આ વનસ્પતિના નરજન્યુ એની એ જ વનસ્પતિના નરજન્યુ એ જ વનસ્પતિના માદાજન્યુનું ફલન કરે મતલબ પોતે ને પોતે પોતાના ને પોતાના માદાજન્યુનું ફલન કરે છે એટલા માટે એવી વનસ્પતિઓને સ્વફલિત વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે આગળ વધીએ આ વાત થઈ સ્વફલિત વનસ્પતિની પણ એવી વનસ્પતિઓને ધ્યાનમાં તમે લ્યો કે જે પરફલન કરે છે જે પોતે સ્વફલન નથી કરતી પરફલિત વનસ્પતિઓ અથવા તો પરફલન કરતી વનસ્પતિઓ હોય પરફલન કરતી વનસ્પતિઓને તમે એકલિંગી વનસ્પતિ કહી શકો મોટાભાગે પરફલન એકલિંગી વનસ્પતિઓની અંદર જ થાય એકલિંગી વનસ્પતિઓ માટે જો એક શબ્દ વપરાય છે દ્વિસદની વનસ્પતિ તો પરફલન કરતી વનસ્પતિ હોય એકલિંગી વનસ્પતિ હોય અથવા દ્વિસદની વનસ્પતિ હોય એની અંદર પરાગ્રજને પરાગાસન પર સ્થાપિત કરવા ખાસ પ્રકારની ઘટનાઓ છે એ દર્શાવવામાં આવે છે શું કામ આવી ખાસ પ્રકારની ઘટના દર્શાવવી પડે તો આવી વનસ્પતિઓની અંદર પરાગાશય અને પરાગાસન જે જગ્યાએથી પરાગ્રજ મુક્ત થવાની છે એ સ્થાન અને જે જગ્યાએ પરાગરજને પહોંચવાનું છે એ સ્થાન આ બંને એકબીજાથી ખૂબ જ દૂર દૂર આવેલા હોય એના કારણે પરાગરજને પરાગાશયમાંથી પરાગાસન સુધી પહોંચાડવા માટે ખાસ પ્રકારની ઘટના દર્શાવવામાં આવે છે આ જે ખાસ પ્રકારની ઘટના વનસ્પતિ દ્વારા દર્શાવવામાં આવે છે જેની મદદ વડે પરાગાશયમાંથી પરાગરજ છે એ પરાગાસન પર પહોંચે એ ઘટનાને પરાગનયન અથવા પોલિનેશન તરીકે ઓળખવામાં આવે છે શબ્દ યાદ રાખજો પરાગનયન એટલે શું પરાગનયન એટલે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને પરાગાસન સુધી પહોંચાડવાની ઘટનાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે અને પરાગનયનની વાત મોટે ભાગે કોની અંદર કરીએ આપણે તો ભાઈ જે પરફલન કરતી વનસ્પતિ હોય એકલિંગી વનસ્પતિ હોય દ્વિસદની વનસ્પતિ હોય એની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે થાય છે તો તમારી સામે એક આકૃતિ છે આકૃતિની અંદર ત્રણ જુદી જુદી આકૃતિઓ છે ત્રણેયની અંદર જુદી જુદી બાબતોને આપણે સમજવાની છે તો પહેલી આકૃતિ આપણે જોઈએ તો પહેલી આકૃતિ જે આપણે સમજવાની છે એ જે છે એ આ આકૃતિ છે આની અંદર આપણે માહિતીઓને સમજવાની છે પહેલી આકૃતિમાં તો અહીંયા આ જે તમારી પાસે એક પુષ્પ છે આ પુષ્પની અંદર માત્ર નર પ્રજનન રચનાઓ આવેલી છે એટલે પુકેસર આવેલ છે આ ચાર જે રચનાઓ તમને ઊભી દેખાય છે આ પુકેસર ચક્રો છે અને એમાં સૌથી ઉપરનો જે વિભાજીત ભાગ દેખાય એનું પરાગાશય છે આ ભાગ છે એ બધાના પરાગાશય છે એવી જ રીતે એની ઉપર તરફ જે પુષ્પ છે ઈ પુષ્પની અંદર આ ભાગ આવેલ છે એનું સ્ત્રીકેસર ચક્ર છે આ પુષ્પમાં આ ભાગ જે છે ઈ એના પુકેસર ચક્ર છે મતલબ પુકેસર ચક્રો અને સ્ત્રીકેસર ચક્ર અલગ અલગ પુષ્પમાં આવેલા છે મતલબ આવી વનસ્પતિની કેવી વનસ્પતિ કહેવાશે એકલિંગી વનસ્પતિ કહેવાશે તો પુષ્પો અલગ અલગ આવેલા છે એના કારણે પરાગાશય અને પરાગાશન એકબીજાથી ખૂબ જ દૂર દૂર જતા રહેશે હવે અહીંયા જે પરાગાશયમાં પરાગરજ બને છે એને અહીંયાથી મુક્ત કરી અને અહીંયા પહોંચાડવાની છે અહીંયા પહોંચાડવાની છે છે તો એને ત્યાં સુધી પહોંચાડવા માટે વિવિધ ક્રિયાવિધિઓ છે એ દર્શાવવામાં આવતી હોય એ જે ક્રિયાવિધિ છે એને શું કહેવામાં આવે એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે આ પરાગ્નિયનના પેટા પ્રકારો ઘણા બધા હોય કે પરાગ્નિયનમાં ઘણી વખત પાણી છે એ મદદ કરતું હોય મતલબ પરાગરજને પરાગાશયથી પરાગાસન સુધી પહોંચાડવાનું કામ પરફલન કરતી વનસ્પતિઓમાં જો પાણી કરતું હોય તો એને હાઇડ્રોફિલી પ્રકારનું પરાગ્નિયન કહેવાય જો પવન કરતું હોય તો એનેમોફિલી પ્રકારનું કહેવાય જો એ કીટકો દ્વારા થતું હોય તો એને એન્ટેમોફિલી પ્રકારનું કહેવાય આવા ઘણા બધા જુદા જુદા પ્રકારના પરાગનયન હોય પણ પરાગનયન કોની અંદર થાય તો બે પરફલન કરતી વનસ્પતિ એકલિંગી વનસ્પતિ જેમાં પ્રજનન ચક્ર અને ચક્ર બંને અલગ અલગ વનસ્પતિઓ પર આવેલા છે એની અંદર ખાસ કરીને પરાગરજને પરાગાશયથી પરાગાસન સુધી પહોંચાડવા માટે આ પ્રકારની ક્રિયાવિધિ છે એ દર્શાવવામાં આવે છે એવું માનો પરાગશયની અંદરથી જે પરાગરજ મુક્ત થાય છે કેવી હોય તો અહીંયા તમારી સામે એક આકૃતિ છે આ પરાગરજની છે આ પરાગરજ છે એ ગોળાકાર તમને દેખાય છે એની અંદર બે બાબતો હોય કઈ બે બાબતો હોય તો એની અંદર બે કોષ હોય આ જે કોષ રેડ કલરનો જે અહીંયાથી આ લીટો કરીને બતાવ્યો છે એ જે છે એને નરજન્યુ તરીકે ઓળખવામાં આવે અને અહીંયાથી એક લીટો કરીને આ જે બ્લુ કલરનો કોષ ઉપર તમને બતાવ્યો છે એને વાનસ્પતિક કોષ તરીકે ઓળખવામાં આવે યાદ રાખજો નામ લખી લેજો એવું હોય તો પરાગ્રજની અંદર બે પ્રકારના કોષો છે આ જે છે એ નરજન્યુ છે નીચે તરફનો બ્લુ કોષ છે એ વાનસ્પતિ કોષ છે પરાગ્રજ જ્યારે પરાગાશયમાં હોય ને ત્યારે આ પ્રકારની દેખાય હવે પરાગાશયમાંથી મુક્ત થાય અને પરાગાસન પર પહોંચે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એ પરાગ્રજ પરાગાસન પર પહોંચી ગઈ છે જેવી એ પરાગ્રજ પરાગાસન પર પહોંચે એટલે આ પરાગ્રજમાંથી તમે અહીંયા જોઈ શકો છો આવી એક નલિકા છે એ બહાર નીકળે છે આ નલિકા પરાગ્રજમાંથી બહાર નીકળવાની ઘટનાને કહેવાય પરાગ્રજનું અંકુરણ જ્યારે પરાગ્રજમાંથી આવી નલિકા નીકળે ને ત્યારે પરાગ્રજની અંદર જે બે કોષો હતા એમાં એક વાનસ્પતિક કોષ જે મોટો હતો અને નરજન્યુ જે નાનો હતો એ બંને પરાગ નલિકાની અંદર આગળ વહન પામવાના શરૂ કરશે એમાં આગળ તરફ જે કોષ હશે એ કયો હશે જુઓ અહીંયા તમે આ કોષ વાનસ્પતિક કોષ આગળ હોય અને નરજન્યુ છે એ હંમેશા પાછળ હોય પાછળનો નરજન્યુ છે એ વહન દરમિયાન એક વખત કોષ વિભાજન પામે એટલે જે એક નરજન્યુ હતું એ કેટલા બની જાય બે નરજન્યુમ ફેરવાઈ જાય મતલબ હવે પરાગનલિકામાં કેટલા નરજન્યુ છે બે નરજન્યુ છે આ પરાગ નલિકા વહન પામતી પામતી ક્યાં સુધી પહોંચશે તો બીજી જે આકૃતિ તમારી સામે સેન્ટરમાં છે એમાં તમે જોઈ શકો છો પીળા રંગની એક નલિકા આમ વહન પામતા પામતા બીજા શયની અંદર તરફ આમ ઉતરી ગઈ છે તો આ જે નલિકા પીળા રંગની તમને દેખાય એ પરાગ નલિકા છે એની અંદર શું હતું આ બે પ્રકારના કોષો હતા તો તમે એમ કહેશો સાહેબ ત્રણ પ્રકારના તો એક આગળ હતો એ તો જ્યારે આ બે નર એક નરજન્યુ વહન પામીને બે નરજન્યુ બનાવે ત્યારે એ કોષ વિભાજન માટે જે શક્તિની જરૂર પડે ને એ શક્તિ તરીકે આ કોષ છે એ વપરાઈ જતો હોય એટલે વાનસ્પતિક કોષ વપરાઈ જતો હોય પરિણામે પરાગનલિકામાં માત્ર બે જ નરજન્યુ વધતા હોય એ પરાગનલિકા બીજાશયની અંદર અંડકમાં પ્રવેશી અને બે નરજન્યુને એ અંડકની અંદર મુક્ત કરી દે એટલે હવે અંડકની અંદર પહેલેથી કોણ હાજર હતું માદાજન્યુ અંડકમાં હાજર જ હતો અને પરાગ નલિકાએ અંડકની અંદર કોને મુક્ત કર્યા નરજન્યુને મુક્ત કર્યા મતલબ માદા જન્યુ પાસે નરજન્યુ છે એ પહોંચી ગયા તો માદાજન્યુ પાસે નરજન્યુનું પહોંચવાની જે ઘટના છે એને જ આપણે શું કહીએ છીએ તો એને જ આપણે જન્યુનું વહન કહીએ છીએ કે પરાગાશયમાં બનતા જન્યુ વહન પામી અને પરાગાશયમાં બનતા નરજન્યુ વહન પામી અને બીજાશયની અંદર રહેલ અંડકમાં રહેલ માદાજન્યુ સુધી પહોંચી જાય તો એ ઘટનાને જન્યુના વહન તરીકે ઓળખવામાં આવે અત્યાર સુધીમાં જેટલી જન્યુના વહનની વાત આપણે એ બધી કોના માટે હતી બધી વનસ્પતિઓ માટે હતી પ્રશ્ન એવો થાય કે ભાઈ પ્રાણીઓની અંદર કઈ બાબત કઈ રીતનું મિકેનિઝમ હશે તો પ્રાણીઓ સંદર્ભે વાત કરીએ તો મોટા ભાગના પ્રાણીઓ છે એ કયા પ્રકારના હશે તો ભાઈ એકલિંગી હશે તો એકલિંગી પ્રાણીઓમાં નર અને માદાજન્યુ છે એ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોની અંદર બનતા હશે નર પ્રાણીની અંદર નરજન્યુ બનતા હોય માદા પ્રાણીની અંદર માદાજન્યુ છે એ બનતા હોય હવે આવું બે અલગ અલગ સજીવમાં સ્વતંત્ર રીતે બને છે જેથી આવા સજીવોમાં જન્યુ વહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ હશે તો હું મનુષ્યના એક્ઝામ્પલ સાથે સમજાવતો હોય તો માણસની અંદર નર પ્રાણીમાં પ્રજનન કોષ તરીકે શુક્રકોષનું નિર્માણ થયું અને માતૃ પ્રજનન કોષ તરીકે અંડકોષનું નિર્માણ થયું જે માતાના શરીરની અંદર છે તો મનુષ્યએ નરપ્રાણીએ એવું મિકેનિઝમ વિકસાવ્યું છે પ્રાણી પાસે સહાયક પ્રજનન રચના તરીકે શિસ્ત આવેલું હોય કે જેની મદદ વડે પોતે પ્રજનન તંત્રની અંદર પોતાના નરકોષ નર પ્રજનન કોષો દાખલ કરી શકે કે જેથી કરીને પ્રજનન કોષો છે એ પ્રજનન કોષો સુધી વાહન પામીને પહોંચી શકે આમ દરેકે દરેક પ્રાણીઓની અંદર જન્યુઓના વહન માટે વિવિધ પ્રકારની ક્રિયાવિધિઓ છે એ ડેવલપ થયેલી હોય વિકસાવવામાં આવેલી હોય એક વસ્તુ ફરજિયાત છે કે કોઈ પણ જન્યુનું સફળતાપૂર્વક વહન એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનન માટે જે એક સૌથી અગત્યની ઘટના છે જટિલ ઘટના છે જેને ફલન કહેવાય ને એ ફલન માટે આ બાબત જરૂરી છે ફલન થવા માટે જન્યુનું એકબીજાની નજીક આવવું ખૂબ જ જરૂરી છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે જન્યુ વહનની ઘટના એ ખૂબ જ અગત્યની ઘટના છે જો જન્યુ વહનની ઘટના ન થાય તો એના પછીનો જે લિંગી પ્રજનનનો તબક્કો છે ફલન તબક્કો એ પણ થઈ શકે નહીં ફલન થવા માટે જન્યુનું વહન જરૂરી છે તો આપણે આટલી વાત કરવાની હતી જન્યુ વહનની ક્રિયાવિધિની અંદર તો આજના લેક્ચરની અંદર આપણે આટલી બાબતો વિશે વાત કરવાની હતી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ આજના લેક્ચરની અંદર ઘણી બધી અગત્યની બાબતો વિશે આપણે વાત કરી લેક્ચરને ધ્યાનથી જોજો સમજજો જ્યાં જ્યાં આપણે વાત થઈ છે ત્યાં નોટ બનાવજો મેં નોટ બનાવવાનું કીધું છે જે લખવાનું કીધું છે એની યાદી બનાવજો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો દરેક ટોપિકને અને જે તમને હોમવર્ક લેક્ચર દરમિયાન આપ્યું છે એ પૂ કરજો ગુડ ચાલો તો બેસ્ટ ઓફ લક